नमस्ते बाळ मित्रों, जो आपणे चोपड़ीनी अंदर चित्र ओळखी शब्द लखो, चित्र जोई शब्द बनावो आ शीखी गया। हवे आपणे अहींया जो गृह कार्यनी अंदर ए पेज उपर तमारे आ बधुं लखवानुं छे, पण एना माटे तमारे समझवुं पड़शे। तो अहींया तीरनी दिशामां वांचीने शब्द बनावो। जो अहींया तीर मारेला छे, आ अजगरनो अ लखेलो छे अने तीर मारेला छे अने एमिन सामे पण शब्दो लखेला छे। तो पहेलो शब्द छे अशर, जे तमारी बुकनी अंदर ऊपरना पहेला खानामां लखेलो छे। बीजो शब्द तमारे बनावी अने लखवानो छे अगन, बीजा खानामां लखवानो छे। त्रीजा खानानी अंदर अरज लखवानो छे। चौथा खानानी अंदर अटक लखवानो छे। पांचमा खानानी अंदर अडग लखवानो छे। आवी रीते तमारे आ चित्र जोया वगर अ थी शुरू थता शब्दों अहींया तमारे लखवाना छे, जे बहु सहला छे। एनी नीचे जो शब्द पसंद करी खाली जग्या पूरो, तो एनी नीचे अहींया खानानी अंदर कप, बतक, जग अने वड ए शब्दों आपेला छे। तो ए शब्दों परथी तमारे आ खाली जग्या पूरवानी छे। तो पहली खाली जग्यानी अंदर ज्या शब्द लखवानो छे एनी सामे जो चित्रो आपेला छे, जग छे, वड छे, बतक छे अने कप छे। तो अहींया लखेलुं छे वलय, पछी जगनुं चित्र दोरेलुं छे, अहींया खाली जग्या छे अने अहींया भर लखेलुं छे। तो वलय अहींया आवशे जग भर। पछी छे तपन अने वडनुं चित्र छे, अहींया खाली जग्या छे, अहींया पर चढ लखेलुं छे एटले तपन वड परचड, खाली जग्यानी अंदर वड शब्द लखवानो छे। पछी चौथा नंबरनी खाली जग्यामां अहींया बतक दोरेलुं छे अने खाली जग्या छे लखेलुं छे सर सर तर। तो खाली जग्यानी अंदर तमारे ब त क शब्द लखवानो छे। एनी नीचे छे करण कप, खाली जग्या पकड़। तो करण कप पकड़, खाली जग्यानी अंदर कप शब्द आवशे। એવી જ રીતે અહીંયા સામેની બાજુમાં અથી શરૂ થતો શબ્દ શોધી ખાનાની અંદર રાઇટ કરો। સૂચના જુઓ તો અહીંયા જે શબ્દો આપેલા છે અછત, કળશ, અજબ, અલગ, નગર, અમર અને તરસ, તો આની અંદરથી જે શબ્દ અ અજગરના અ પરથી ચાલુ થતો હોય એ ખાનાની અંદર રાઇટ કરવાનું છે। તો અછતવાળા ખાનાની અંદર રાઇટ કરેલું છે, એની પાછળ જુઓ નીચે અજબ લખેલું છે, એ અજબવાળા ખાનાની અંદર તમારે રાઇટ કરવાનું છે। એની નીચે અલગ શબ્દ લખેલો છે, એ ખાનાની અંદર પણ તમારે રાઇટ કરવાનું છે। એની નીચે જુઓ નગર છે, ત્યાં રાઇટ કરવાનું નથી। નગરની બાજુમાં અમર શબ્દ લખેલો છે, તો એ ખાનામાં તમારે રાઇટ કરવાનું છે। એની નીચે જુઓ ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર લખો, તો અહીંયા લખેલો છે શબ્દ તરસ અને સામે લખેલું છે ત ખાલી જગ્યા સ, તો વચ્ચેની ખાલી જગ્યાની અંદર ર મૂળાક્ષર આવશે। નગર સામે લખ્યું છે ન અને ર, તો વચ્ચેની ખાલી જગ્યાની અંદર ગ મૂળાક્ષર લખવાનો છે। ગટર, ગટર શબ્દની સામે ગ અને ર આપેલો છે, વચ્ચેની ખાલી જગ્યામાં ટ શબ્દ લખવાનો છે। ભજન શબ્દ આપેલો છે અને સામે ભ અને ન લખેલો છે, વચ્ચે ખાલી જગ્યાની અંદર તમારે જ મૂળાક્ષર લખવાનો છે। ફરજ શબ્દ આપેલો છે, એની સામે ખાલી જગ્યા ર જ લખેલું છે, તો ખાલી જગ્યાની અંદર તમારે ફ મૂળાક્ષર લખવાનો છે। હવે છેલ્લો ટોપિક છે ચિત્ર જોઈ શબ્દ બનાવો। તો આ કોઠો દોરેલો છે, કોઠાની અંદર અલગ અલગ મૂળાક્ષરો આપેલા છે અને એની બંને બાજુએ ચિત્રો દોરેલા છે। પહેલું ચિત્ર છે થડનું, બીજું છે સરબતનું, ત્રીજું છે હળદર,
चौथु छे टब अने पांचमु छे नख। आंगळीनी ऊपर नख दोरेलो छे ए चित्र बतावेलू छे। तो पहला चित्रनी सामे जुओ, लीटीनी अंदर थर्ड शब्द छे तो एना ऊपर आम गोल राउंड करेलू छे। तमारे शब्द शोधी अने गोल सर्कल बनावानू छे। तो हवे बीजी लीटीमां जुओ, ट ब म ल च लखे छे अने सामे टबनू चित्र छे तो ट ब शब्द शोधी अने गोल करवानू छे। ત્રીજી લીટીમાં પ શ ર બ ત લખેલું છે તો સરબત છે કપની અંદર, એટલે આપણે સ ર બ ત આમ ચાર મૂળાક્ષરો પર ગોળ કરીશું એટલે સરબત શબ્દ બની જશે। ચોથા ખાનાની અંદર ન ખ અણ શ મ લખેલું છે અને સામે નખ દોરેલો છે આંગળીની ઉપર, એ તમારે નખ શબ્દ શોધવાનો છે। તો અહીંયા લખેલું છે ન ખ અને એના ઉપર આમ ગોળ કરવાનું છે। છેલ્લું ચિત્ર છે હળદરનું, હળ દ ર શ, તો આની અંદર શબ્દ સીધે સીધો જ છે હળ દ ર, આ શબ્દ શોધી અને તમારે આમ ગોળ કરવાનું છે। આવી રીતે આ ચોપડીની અંદર સરસ મજાના મૂળાક્ષરો લખી, શબ્દો લખી અને ખાલી જગ્યાઓ પૂરવાની છે। આવજો।